नमस्कार विद्यार्थी मित्रों, विश्वग्राम विद्यापीठ विश्वग्राम शैक्षणिक संकुल वडालनी यूट्यूब चैनल में आप तमाम विद्यार्थी मित्रों स्वागत है। धोरण 9 सामाजिक विज्ञान में आज आप प्रकरण नंबर 13 भारत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ भाग 1 एना विषे चर्चा करशुं। भारत विषे आपणे घणुं जाणीए तो छीए, परंतु विश्वना घणा बधा देशो छे आ समग्र पृथ्वी पर आवेला छे, तो एनी स्थान અને રચના કઈ રીતે થયેલી છે, એનો વિસ્તાર કેવડો છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે। એમાં જોઈએ વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે। ભારત એક વિશાળ દેશ છે, ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે, તે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે। ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે ભારતે દ્વાર ખુલ્લા રાખી એમને આવકાર્યા છે। આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે, તેથી તો ભારત સંસ્કૃતિનું સમન્વય બન્યું છે। કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે। જેમ આપણે વાત કરીએ કે સમગ્ર વિશ્વમાંથી ઘણા બધા દેશના ભારતમાં આવ્યા અને ભારતમાં સ્થાયી થયા, આ આપણી સમન્વયકારી સંસ્કૃતિનું એક ઉદાહરણ છે। ઘણા બધા ચડાવ ઉતાર, ભારતમાં ઘણી બધી પરિસ્થિતિઓનું નિર્માણ થયું, પણ તેમ છતાંય ભારતે પોતાનો વિકાસ ચાલુ જ રાખ્યો। એની પાછળનું એક જ કારણ છે કે આપણી ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ મહત્વની છે, એને આપણે હવે તરફ વિગતમાં જોઈએ। ભારતનું સ્થાન અને કદ વિસ્તાર, વિશ્વના નકશામાં ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે એને જરાક જોઈએ આપણે। ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ગોળાર્ધમાં આવેલો છે, તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે। ભારતના મુખ્ય ભૂમિખંડો નો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો દેશ છે, જેમ આપણે ધોરણ અગાઉના ધોરણમાં ખાસ કરીને 7મા ધોરણમાં તમે ભણી ગયા છો આપણું સ્થાન અને વિસ્તારને, તો અહીંયા એ જ વાત ફરી પાછી રિપીટ થાય છે કે આપણો દેશ કયા સ્થાન પર આવેલો છે, અક્ષાંશ અને રેખાંશની વચ્ચે કયા સ્થાન પર આવેલો છે એની વાત છે। ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલ છે અને દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે। તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે। અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલી છે। કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે, તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થઈ જાય છે। આમ આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે, તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાઓ સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે। ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 છે, પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે,
અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટરનો છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જ્યારે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી છે, એટલે કે 2 કલાકનો સમય છે. ભારતના એક બાજુ એટલે અરુણાચલ પ્રદેશના વિસ્તારની અંદર સૂર્ય ઉદય થઈ ગયો છે, પરંતુ ગુજરાતમાં સૂર્ય ઉદય થવાની વાર છે આશરે 2 કલાકની. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશરૂપ છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માપવામાં આવે છે. આ વધારે આપણે ક્લાસમાં આને જરાક નોટ કરી રાખજો, ક્લાસમાં આપણે મોટા નકશાથી અને આપણે વધારે સમજશું, આપણે પાઠને આપણે આગળ ચલાવશું ફરી પાછો. અત્યારે તો આપણે જે માહિતી મેળવીએ છીએ તો આપણે લેશું જ, પણ હજી આમાં ડીપમાં પૃથ્વીનો નકશો, ભારતનો નકશો એ મોટા નકશાની અંદર આપણે બોર્ડ ઉપર આપણે એને વધારે સમજશું. આગળ જોઈએ, ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્ર કેવળ 2.45% ભાગ ધરાવે છે. ટોટલ ભૂમિભાગ જે કાંઈ વિશ્વનો જેટલો ભૂમિભાગ છે એમાંથી આપણે 2.42% જ ભાગ ભજવીએ છીએ. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે સૌથી પ્રથમ રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આપણાથી 6 દેશો એવા છે કે જે વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે. આગળ, ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેના ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ 100 કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલ છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલ છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ કરવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી ઘટી ગયું છે. પૂર્વ દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે.
દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. એના પછી ભારતના પડોશી દેશો કે ભારતની નજીકમાં એટલે કે સીમા સાથે જોડાયેલા જેટલા દેશો છે, પડોશી દેશો છે, એની વાત કરીએ. દક્ષિણ એશિયામાં ભારત એક મહત્વનું સ્થાન છે. ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 સંઘ પ્રદેશ છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે. આટલા દેશ આપણી સીમા સાથે જોડાયેલા છે, જે તમે નકશામાં જોઈ શકો છો. આગળ ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણે પડોશી દેશો શ્રીલંકા, માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલકની સમુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. તો આ રીતે આપણા દેશની સાથે જોડાયેલા જેટલા દેશો છે એની આપણે વાત કરી. હવે મુખ્ય વાત ભારતના જે ભૂમિભાગ છે એટલે કે ભૂસ્તરીય જે બાબત છે એની રચના કેવી છે એને જોઈએ. ભારતની ભૂસ્તરીય રચના. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસરો જોવા મળી છે. ભૂસંચલન શબ્દમાં આવ્યું એટલે આપણે ફરી પાછું જોઈએ. ભૂસંચલન એટલે જમીનના પોપડાની નીચે એટલે કે પેટાળમાં જે હલનચલન થાય છે એના કારણે આ સમગ્ર પૃથ્વીનું નિર્માણ થયું છે. ક્યાંક ઉબડખાબડ જમીન છે, ક્યાંક પર્વતીય મેદાન છે, ક્યાંક સપાટ મેદાન છે, ક્યાંક રેતાળ પ્રદેશ છે, ક્યાંક પહાડી વિસ્તાર છે. તો આ રીતે ભૂસંચલનના કારણે એટલે કે ભૂ હલનચલન જમીનના પેટાળની અંદર કોઈ પણ પ્રકારની ઘટના બની છે એના કારણે આ વસ્તુ બધી બને છે. ભારતની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે, એટલે કે આપણને રસ પડે એવી છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એન્થ્રેસનો સ્ફિયરના અર્ધદ્રવિત ખડકોને ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિડ ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરે છે અને ભૂસપાટી પરત જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ કહેવાય છે. આવી 7 ભૂસંચલનીય તકતીઓ એટલે કે પ્લેટો કઈ કઈ છે તે જોઈએ. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, 3 દક્ષિણ અમેરિકન પ્લેટ, 4 યુરેશિયન પ્લેટ, 5 આફ્રિકન પ્લેટ અને 6 ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને 7 એન્ટાર્કટિક પ્લેટ નામે ઓળખાય છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર રહીને જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે, જ્યારે કેટલીક એકબીજાની નજીક આવેલી છે તેને અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે. ફરી પાછું એને જોઈએ. જે પ્લેટો દૂર રહેલી છે એને અપસારી પ્લેટ કહે છે,
અને એકબીજાથી જે નજીક રહેલી છે પ્લેટો એને અભિસારી પ્લેટ કહે છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થાય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે પર્વતીય નિર્માણનું તે કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડોનું નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. આગળ, ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેનસ પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોય એવું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેનસ પ્લેટમાં ટકરાવ થકી તેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વતનું નિર્માણ થયું. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની છે, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાંપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાન પ્રદેશ બન્યો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થઈ, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂનિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, જેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે છે. ઉત્તર ભાગના મેદાનમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદી વહે છે. તેના કાંપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો, પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનોનો સમાવેશ છે થયેલો છે. આમ ભારત વૈવિધ્ય પ્રભર ભૂપૃષ્ઠ ધરાવે છે. તો આપણે આ ભારતની ભૂપૃષ્ઠની આપણે ચર્ચા કરી અને આ પાઠને આપણે અહીંયા પૂર્ણ ધાર કરીએ છીએ. તો આપણે આમાં મહત્વની વાતમાં શું શીખા કે ભારતનો ભૂમિભાગ છે સૌથી અગત્યની વાત. એ પાસે સૌથી પાઠની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરીએ કે ભારતની ફળદ્રુપતા છે, ભારતનો જે ભૂભાગ છે, ભારતની જે વિસ્તાર છે એના હિસાબે આપણે ભારત એક ફળદ્રુપ દેશ છે, જેને આપણે ખેતી પ્રધાન દેશ પણ આપણે કીધો છે. તો આ પાઠની અંદર આપણે મહત્વની વાતને એ જ સમજ્યા કે ભારતનો ભૂભાગ છે તે અતિ મહત્વનો છે, એમાં કઈ રીતે નિર્માણ થયું છે એની આપણે ચર્ચા કરી. તો આપણે આ પાઠને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને આની સાથે જે તમને હોમવર્ક મોકલાવું એ સરસ રીતે ફોટા પાડી અને તમારે તમારા ક્લાસ ટીચરને મોકલવાના રહેશે. ધન્યવાદ.